અમદાવાદ ખાતે ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએનના 4 આતંકીઓની કરી ધરપકડ. ગુજરાત એટીએસે આજ રોજ અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાના 4 આતંકવાદીનો ધરપકડ કરી છે. ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આજે 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ પણ કનેક્શન છે કે નહીં તે બાબતે શોધવાની પ્રક્રિયા એટીએસે હાથ ધરી છે. ત્યારે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું, ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે. કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે, કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં. પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે, કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ, તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ, તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવ્યું અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ 4 લોકોના જે નામની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી ગયા. માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી.